ધોરણ દસ વિજ્ઞાન બાયોલોજીના પાઠના મિત્રો આગળ મેં બે વિડીયો લગભગ ધોરણ છ અરે પ્રકરણ છ અને પ્રકરણ સાત એ બંનેના જે વિડીયો છે ઓલરેડી ડિસ્ક્રિપ્શનમાં અથવા તો તમારી ઉપર જે વિડીયો જોયા છે એની અંદર મેં તમને વોટ્સઅપ કરેલા છે મિત્રો ખાસ અગત્યનું શું છે આગળ મેં તમને કીધું હતું કે બાયોલોજીના પાઠ વાંચવાથી લગભગ આવડી જાય મિત્રો લખવાથી થોડું આવડી જાય અને બાયોલોજીના પાર્ટ છે મિત્રો એ લગભગ બાવીસ માર્ક્સના ક્વેશ્ચન તમારે બોર્ડની જે એસી માર્ક્સનો પેપર આવે છે એમાં આવે છે બાવીસ માર્ક મિત્રો બરાબર છે એમાં છઠ્ઠા જે પ્રકરણ આપણે છઠ્ઠું પ્રકરણ ભણ્યા એ જૈવિક ક્રિયાઓમાંથી છ માર્ક્સનો આવે છે મિત્રો પ્રકરણ સાત જે ભણ્યા આપણે બરાબર છે સંકલન અને નિયંત્રણ મિત્રો એમાંથી પણ લગભગ પાંચ માર્કનું જોયું હવે બાકીનું જે પ્રકરણ આઠ અને પ્રકરણ નવ એમાં પ્રકરણ આઠ જે સજીવોમાં પ્રજનન મિત્રો અને અલિંગી બે પ્રકારના પ્રજનન હતા પ્રજનન હતા મિત્રો વનસ્પતિના પ્રાણીઓમાં એ ગુણ છ માર્ક્સનો આવે છે પણ આ વર્ષ પૂરતું મિત્રો ત્રીસ ટકા અભ્યાસક્રમ જે રદ કરેલો છે બાળકો એટલે કે ત્રીસ પ્રકાર ત્રીસ ટકા અભ્યાસક્રમ રદ કર્યા બાદ જે સિત્તેર ટકા અભ્યાસક્રમમાં કયા ક્વેશ્ચન આવી શકે એ અંતર્ગત આપણે આ વિડીયો બનાવેલા છે મિત્રો ખાસ સજીવોમાં પ્રજનન એમાં તમારે જે લિંગી પ્રજનન છે મિત્રો બરાબર છે એ જ આવવાનું છે એકલ સજીવો દ્વારા થતું પ્રજનન એટલે અલિંગી પ્રજનનના લગભગ કોઈ ક્વેશ્ચન આવશે નહીં તમને એમ થાય એક વખત તો બુક્સ મિત્રો આ પાઠ જે પ્રકરણ છે આગલા વિડીયોમાં પણ પણ મેં કીધેલું છે આ કહું છું એક વખત તો આપણે બુક્સનો આખો પાઠ વાંચી જવો પ્રકરણ આઠ સજીવો પ્રજનનનો છ માર્ક્સના ક્વેશ્ચન છે એમાં ખાસ તમને કહું તો એક માર્કનો એક ક્વેશ્ચન આવે છે બે માર્કનો એક ક્વેશ્ચન અને ત્રણ માર્કનો એક ક્વેશ્ચન ગઈ સાલની બ્લુ પ્રિન્ટ પ્રમાણે આ સાલે બ્લુ પ્રિન્ટ આ રીતની જ છે મિત્રો પણ એમાં જે ક્વેશ્ચન છે જે આપણે એક એક માર્ક્સના એ સો લતાય એ ચોવીસ ક્વેશ્ચન આવશે બાકીના બે માર્ક ત્રણ માર્ક અને ચાર માર્કના છે પણ એની બ્લૂ પ્રિન્ટ બાકી છે મિત્રો જ્યારે આવે ત્યારે એની ચર્ચા કરીશું પણ લગભગ તમારે છ માર્ક્સનો ક્વેશ્ચન બે માર્ક્સ ત્રણ માર્ક્સ અને એક માર્ક એટલે કે ત્રણેય વિભાગમાં આપણે આ પ્રકરણ ખૂબ જ અગત્યનું છે

એ જે ક્રિયા છે મિત્રો એને પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે એટલે આપણે એવું કહી શકીએ કે સજીવો પ્રજનન દ્વારા પોતાના જેવા જ નવા બાળ અથવા તો સંતતિનું નિર્માણ કરતું જોવા મળે છે એટલે આ જે ક્રિયા છે એ જૈવિક ક્રિયાઓ જે છે પોષણ શ્વસન અને ઉત્સર્જનની માફક એ જરૂરી નથી મિત્રો પોતાનું જે અસ્તિત્વ ટકાવી રાખવા માટે પોતાની જાતિનું અસ્તિત્વ જીવ સાતત્ય જાળવી રાખવા માટે આ પ્રજનનની ક્રિયા જરૂરી છે મિત્રો કે ધારો કે મનુષ્યને જાતિ હોય તો મનુષ્યને જાતિ ટકાવી રાખવા માટે વાઘ સિંહ ચિત્તા પોતપોતાની જાતિ ટકાવી રાખવા માટે આ રીતે બરાબર વનસ્પતિ કહીએ કે પ્રાણીઓ કહીએ પ્રજનનની ક્રિયા કરતાં જોવા મળે છે મિત્રો આ માટે પ્રજનન જરૂરી છે એ થોડું તમારે બુક્સમાંથી અને કોઈ પણ તમારે જો મટીરિયલમાંથી વાંચી લેવું મિત્રો વચ્ચે જે લિંગી પ્રજનન છે એ તમારે કશું કરવાનું નથી મિત્રો બરાબર છે એકલ સજીવો દ્વારા જે પ્રજનનની પદ્ધતિ છે એ તમારે કશું એની અંદર કરવાનું છે નહીં મિત્રો એટલે સીધા તમે સપુષ્પ વનસ્પતિમાં જે લિંગી પ્રજનન જોવા મળે છે મિત્રો એટલે કે સપુષ્પ સપુષ્પ વનસ્પતિ જે જે છે છે એ વનસ્પતિની આકૃતિ મિત્રો એનો આયામ છે તમને બુક્સની અંદર પણ આપેલો છે કોઈ પણ તમારું જો મટીરિયલ હોય એની અંદર પણ હશે જેમાં પરાગાસન હોય છે ઉપર પરાગ રજ હોય છે પરાગવાહીની અંડાશય સ્ત્રી કેસર ચક્ર પુ પુકેસર ચક્ર દલપત્ર વજ્રપત્ર એવી ટૂંકમાં બધા વિવિધ ભાગોના નામ હોય છે મિત્રો એટલે કે નામ પણ તમને આ રીતે બે માર્ક્સ ની અંદર આકૃતિ દોરેલી હોય અને નામ તમારે લખવાના આવે છે એટલે કે સપુષ્પ વનસ્પતિ ની અંદર જો તમે લિંગી પ્રજનન તૈયાર કરો તેમાં આકૃતિ છે જ એટલે એ સપુષ્પ વનસ્પતિ ની અંદર પુંકેસર ચક્ર સ્થિર ચક્ર એમાં આવતા અંગો તેના દ્વારા થતી ક્રિયા બરોબર એ બીજાણ અથવા તો અંડાશયમાંથી જે ફળ તૈયાર થાય બીજ તૈયાર થાય મિત્રો એ બધી જ સમજૂતી તમારે આ સપુષ્પ વનસ્પતિના લિંગી પ્રજનન સમજાવો અને તેની આકૃતિ એ બંને ખાસ તૈયાર તમારે કરવા એટલે સપુષ્પ વનસ્પતિની અંદર પ્રજનનનો પ્રશ્ન પૂછાય કે આકૃતિ પૂછાય એમાં નામ પૂછાય એ બધા તમને આવડવા જોઈએ મિત્રો બરાબર છે જેમાં પરાગ પરાગ્રજ હોય છે પરાગાસન હોય છે અંડાશય હોય છે પછી પરાગન થાય છે એ બધી જ ક્રિયા અને ફલન થાય છે અને અંડક અને બીજનું નિર્માણ થાય છે બધું તમારે ખાસ તૈયાર કરવું તેની અંદર એટલે કે તમારી લિંગી પ્રજનનની અંદર સપુષ્પ વનસ્પતિ દ્વારા થતું લિંગી પ્રજનન ખાસ જે તૈયાર કરવાનું છે એ મિત્રો તમારે આપણે મનુષ્યની અંદર તૈયાર કરવાનું છે માનવમાં લિંગી પ્રજનન ખાસ તૈયાર કરવાનું છે એમાં જે જુદા જુદા ક્વેશ્ચન છે એમાંથી પહેલો ક્વેશ્ચન ખૂબ જ અગત્યનો છે મિત્રો કિશોર અવસ્થા એટલે કે ત્રણ અવસ્થામાં જોવા મળતા લાક્ષણિક ફેરફારો એટલે કે જે ફેરફારો છોકરીઓ અને છોકરાઓની અંદર જોવા મળે મિત્રો બરોબર છે એ જાતીય ગૌણ લક્ષણોમાં થતા ફેરફારો બરાબર છે બાળકમાં છોકરી હોય કે છોકરો હોય છોકરીઓમાં દસથી બાર વર્ષે છોકરાઓમાં તેરથી ચૌદ વર્ષે બરાબર અવાજ જાડો થવો ચહેરા દાઢી પર મૂછો આવી મિત્રો સ્નાયુબદ્ધ શરીર બનવું અવાજ કરકશ થવો બરાબર છે એટલે બાળકની અંદર પણ રજોસ્રાવ એટલે કે માસિક ચક્ર ચાલુ થવું અંડપે અંડકોષનું નિર્માણ થવું એ બધી જે લક્ષણિકતાઓ છે મિત્રો એ ખાસ તમારે તૈયાર કરવી કિશોર અવસ્થા તો ત્રણ અવસ્થામાં જોવા મળતા ફેરફારો એ પણ ક્વેશ્ચન આવી શકે અથવા તો એક માર્ક બે માર્ક્સમાં એમાંથી લગભગ ક્વેશ્ચન આવી શકે ત્યારબાદ માનવમાં લિંગી પ્રજનનનું બીજું એક અગત્યનો મિત્રો બે વસ્તુ છે પ્રજનન તંત્ર અને તેના અવયવોના નામ જેમ કે મૂત્રવાહિની શુક્રાશય શુક્રવાહિની વૃષણ કોથળી શુક્રપિંડ મૂત્રજનન માર્ગ શ્રિષ્ઠ પ્રોસ્ટેટ ગ્રંથિ મૂત્રાશય આ બધી જ જે અંગો છે એ પણ આવડવા જોઈએ આકૃતિ હોય તો એમાં નામકરણ કરતા આવડવું જોઈએ મિત્રો અને સાથે સાથે એની અંદર જે શુક્રપિંડ વિશેની માહિતી શુક્રવાહિની વિશેની માહિતી મૂત્રજનન માર્ગની માહિતી એ બધી જ માહિતી વિશે તમને થોડી થોડી માહિતી હોવી જોઈએ એટલે નર પ્રજનન તંત્ર પર ટૂંક પૂછાય આકૃતિ પૂછાય નામ નિર્દેશન પૂછાય તો ખાસ તમને આવડવું જોઈએ સાથે સાથે માદા પ્રજનન તંત્ર મિત્રો એની અંદર પણ જે અંડપિંડ કહીએ એમાંથી અંડ કોષ ઉત્પન્ન થાય ગર્ભાશય કહીએ અંડવાહિની નિવાબ કહીએ ગ્રીવા કહીએ યોનિમાર્ગ કહીએ એટલે કે એની પણ આકૃતિ એમાં અંડપિંડ અંડવાહિની ફેલોપિયન જે નલિકા કહીએ મિત્રો ગર્ભાશયની માહિતી યોનિમાર્ગની માહિતી એ બધી જ માહિતી વિશે થોડું લખતા તમને આવડવું જોઈએ એટલે કે માનવની અંદર લિંગી પ્રજનનમાં આ બધી માહિતી જરૂરી છે મિત્રો એમાંથી આવતા ક્વેશ્ચન છે મિત્રો આ રીતે ત્યારબાદ માતાના ગર્ભમાં જે ભ્રૂણ હોય છે મિત્રો બરાબર છે એ ભ્રૂણને પોષણ કેવી રીતે પ્રાપ્ત થતું હોય છે મિત્રો બરોબર છે એની પણ માહિતી તમને એ ક્વેશ્ચન સ્વરૂપે હોય છે મિત્રો એ ક્વેશ્ચન પણ તમને થોડો આવડવો જોઈએ મિત્રો સાથે સાથે જે અંડકોષનું ફલનની વાત કરીએ મિત્રો માસિક ચક્ર ઋતુસ્રાવ કહીએ એ બધા જ ક્વેશ્ચન આને લગતા જ છે મિત્રો એટલે કે આ લિંગી પ્રજનન માનવની અંદર જે લિંગી પ્રજનન છે મિત્રો એના ક્વેશ્ચન તમારે ખાસ તૈયાર કરી નાખવા મિત્રો બરાબર અવસ્થાથી લઈ અને જે ફલનની ક્રિયા છે ત્યાં સુધીના ક્વેશ્ચન બરાબર જરાયનું નિર્માણ બાળ જન્મ જરૂર છે બધી જ માહિતી તમારા બુક્સની અંદર છે જ મિત્રો એને લગતા ક્વેશ્ચન થોડા તૈયાર કરી નાખવા મિત્રો ત્યારબાદ ખાસ અગત્યનો છેલ્લો ક્વેશ્ચન વધારે પડતો આવે છે મિત્રો એ તમારે જે ગર્ભ નિરોધન બરાબર છે એટલે કે વસ્તી નિયંત્રણ ગર્ભ ગર્ભ અવરોધનની વિવિધ પદ્ધતિઓ છે મિત્રો એ વિવિધ પદ્ધતિઓમાં જે યાંત્રિક અવરોધનની પદ્ધતિ છે મિત્રો બરાબર છે ત્યારબાદ રાસાયણિક અવરોધનની પદ્ધતિઓ જુદી જુદી છે મિત્રો અને શસ્ત્રક્રિયા કે જે વાસિક ટોમી અને જે ટ્યુબેક્ટોમી બરાબર છે એટલે કે પુરુષોમાં વાસેક્ટોમી અને સ્ત્રીઓમાં ટ્યુબેક્ટોમી એ શસ્ત્રક્રિયા કરવામાં આવે છે રસાયણની અવરૂધ્ધની વિવિધ પદ્ધતિઓ છે અને યાંત્રિક અવરોધનની પદ્ધતિઓ એ પણ ખાસ આ જે ગર્ભ નિરોધનની વિવિધ રીતો છે એ પણ તમારે તૈયાર કરી જવી એટલે કે તમારે જે છ માર્ક્સના ક્વેશ્ચન છે એમાં આ ક્વેશ્ચન અગત્યનો છે ત્યારબાદ લિંગી પ્રજનન તંત્રની અંદર નર માદા ફલન જરાયુ માતાના ગર્ભમાં પોષણ એટલે એટલે આ બધા ક્વેશ્ચન એકબીજાને મળતા જ છે ખાસ તમારે તૈયાર કરી એ સિવાય પુષ્પની અંદર જોવા મળતું લિંગી પ્રજનન બસ અલિંગી પ્રજનન નથી મિત્રો એટલે કે ખાસ લિંગી પ્રજનન એટલું જ આપણે આ સિત્તેર ટકા અભ્યાસક્રમમાં રાખવામાં આવેલું છે એટલે પુષ્પમાં અને માનવમાં આ બે જ વસ્તુ છે મિત્રો પુષ્પમાં થતું લિંગી પ્રજનન માનવમાં થતું લિંગી પ્રજનન અને એ પ્રજનનને રોકવાની ગર્ભવરોધની વિવિધ પદ્ધતિ આ ત્રણ પ્રકારના જ ક્વેશ્ચન મારી દ્રષ્ટિએ છે એટલે ખાસ તમારું બુક્સમાંથી નવનીત હોય અપેક્ષિત હોય તમે લખેલું મટિરિયલ હોય શિક્ષકે આપેલું મટીરિયલ હોય બધામાંથી આ છ માર્ક્સ મેળવવા ખૂબ જ અગત્યના છે મિત્રો બાયોલોજી છે એટલે વાંચવાથી તમને આવડી જશે એટલે કે છઠ્ઠું પ્રકરણ સાતમું પ્રકરણ એ જ રીતે આઠમું પ્રકરણમાં પણ તમને જે સિત્તેર ટકા અભ્યાસક્રમ છે એની મેં ક્વેશ્ચન આધારિત માહિતી આપેલી છે મિત્રો એટલે એ ક્વેશ્ચન તમારે તૈયાર કરી નાખવા મિત્રો ત્યારબાદ આપણે જે છઠ્ઠું સાતમું આઠમું પછી નવમું પ્રકરણ એક બાયોલોજીનું બાકી રહે છે એનો વિડીયો પણ ડિસ્ક્રિપ્શનમાં હું મૂકી દઈશ મિત્રો નમસ્કાર